नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने सरस। धोरण बे गुजराती, जेनुं नाम छे कलर, जेमां आपणे स्वाध्याय पोथीमां चेप्टर 1, 2 अने 3 छे पूर्ण कर्युं छे अने रिविजनमां पण चेप्टर 1 अने 2 छे अर्धुं कर्युं छे। तो चालो आपणे ज्यांथी बाकी छे त्यांथी आजे शरू करीए। तो जो આપણે લાસ્ટમાં પેજ નંબર 20 સુધી છે જોઈ ગયા છીએ, બરાબર? તો આજે આપણે પેજ નંબર 21થી થોડુંક રિવિઝન કરી લઈએ। તો કીધું છે, ચિત્રની સામે કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરીને લખો। કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો આપણે ચિત્રની સામે મૂકવાના છે। તો કૌંસમાં શું કીધું છે? ગાયને રોટલી ખવડાવતો છોકરો। તો હવે ચિત્રમાં જુઓ, એવું ક્યાં દેખાય છે ચિત્રમાં? તો કે અહીંયા છોકરો છે અને ગાય છે, અને જો એને રોટલી ખવડાવી રહ્યો છે। તો ગાયને રોટલી ખવડાવતો છોકરો, એ વાક્ય તમારે અહીંયા લખવાનું છે, બરાબર? પછી છે આઈસ્ક્રીમ ખાતી છોકરી। તો હવે ચિત્રમાં તમને દેખાય છે કે આઈસ્ક્રીમ ખાતી છોકરી એ કેમાં છે? તો કે અહીંયા પહેલા જ નંબરનું ચિત્ર છે, એ જો છોકરી છે એના હાથમાં આઈસ્ક્રીમ છે અને ખાઈ રહી છે। તો એ વાક્ય તમારે અહીંયા લખવાનું છે કે આઈસ્ક્રીમ ખાતી છોકરી, કેળું ખાતો છોકરો। તો હવે ચિત્રમાં એવું ક્યાં દેખાય છે? તો કે જો છેલ્લે છોકરો એક છે એના હાથમાં કેળું છે એટલે ખાઈ રહ્યો છે। તો એ વાક્ય તમારે અહીંયા લખવાનું છે કે કેળું ખાતો છોકરો। પરથી જોઈ જોઈને જ તમારે નીચે વાક્ય લખવાનું રહેશે। પછી છે ફુગ્ગાને નિશાન તાકતો છોકરો। હવે આમાં ફુગ્ગા અને છોકરો ક્યાં દેખાય છે? તો કે બીજા જ નંબરનું ચિત્ર છે, જો એમાં ફુગ્ગા છે અને છોકરો છે એ હાથમાં બંદૂક લઈને ઊભો છે અને ફુગ્ગા તાકી રહ્યો છે, બરાબર? તો નિશાન તાકતો છોકરો, તો એ વાક્ય તમારે અહીંયા બીજા નંબરનું ચિત્ર છે એમાં લખવાનું છે। અને છેલ્લું છે ભમરડો ફેરવતો છોકરો। તો આપણે જોઈએ ચોથા નંબરનું ચિત્ર છે, એમાં ભમરડો છે અને છોકરો છે હાથમાં દોરી પકડીને ઊભો છે, તો એ ભમરડો ફેરવતો છોકરો, બરાબર? તો એ રીતે તમારે વાક્ય ઉપરથી જોઈ જોઈને જ લખવાના છે। ત્યાર પછી છે દાદા ખોવાયા છે, એ વાર્તામાંથી પ્રશ્નોના જવાબ છે, બરાબર? તો એ વાર્તા આપણે સરસ મજાની છે। દાદો અને એનો પુત્ર છે, એ બંને મેળામાં જાય છે, પછી એ ખોવાઈ જાય છે, બરાબર? દાદા છે જગદોળ માટે ટિકિટ લેવા જાય છે। તમે જોઈ શકો, જોઈએ આપણે દાદા જોઈએ આ વાર્તા વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમને પોલીસ અંકલ ગમ્યા કે નહીં? હવે વાર્તામાં પોલીસ અંકલ પણ હતા જે યજ્ઞને મદદ કરતા હતા, યજ્ઞ એને બધું પૂછતા હતા, એને રમકડા લેવાનું પણ કીધું હતું, બરાબર? એ યજ્ઞ છે એ રોતો હતો, એને એમ કે દાદા ખોવાઈ ગયા છે, પણ ખોવાઈ તો પોતે જ ગયો હતો। તો પોલીસ અંકલે યજ્ઞ સાથે સારો વર્તાવ કર્યો, યજ્ઞને છાનો રાખવા બહુ જ કોશિશ કરી, તેથી પોલીસ અંકલ મને ગમ્યા। તમે કે તમારા ભાઈ બહેન ક્યારેય ખોવાયા છો? હવે તમે મેળામાં ગયા છો ત્યારે તમે કે તમારા ભાઈ બહેન ખોવાયા છો? હા, ખોવાયા હોઉં તો લખવાનું છે, એકવાર હું મેળામાં ખોવાયો હતો। તમે મેળામાંથી જીત કરીને શું લીધું? હવે તમે મેળામાં ગયા હોવ તો મને ખબર છે તમે બધાએ જીત તો કરી જ હશે, કંઈક ને કંઈક રમકડું લેવા માટે, બરાબર? તો મેં મેળામાંથી જીત કરીને રમકડાનું વિમાન લીધું હતું। યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? તો યજ્ઞ રડતા રડતા બોલતો હતો કે મારે તો દાદા પાસે જ જવું છે, બરાબર? એને પછી પોલીસ અંકલ કેટલું બધું કહે, તો એને આઈસ્ક્રીમ ખવડાવવાનું કહે છે, રમકડા લઈ આવવાનું કહે છે, પરંતુ યજ્ઞ છે માનતો જ નથી, બસ એને તો એક જ રડ પકડી રાખી હતી કે એને તો દાદા જ જોઈએ છે। તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? કે તમે હવે જ્યારે મેળો થશે ત્યારે જશો તો શું લેશો? કે રમકડા લેશો, ફુગ્ગા લેશો, બરાબર? યજ્ઞને કયું રમકડું માગ્યું હશે? યજ્ઞએ કયું રમકડું માગ્યું હતું? તો યજ્ઞએ ચાવીવાળું રમકડું માગ્યું હશે। દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? તો કે દાદા મળી ગયા ત્યારે યજ્ઞ અને દાદા બંને ખૂબ જ ખુશ થયા હશે। આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે? તો કે આ વાર્તામાં આઈસ્ક્રીમ અને ચણાચોર ગરમ ખાવાની વસ્તુઓ આવે છે। આનંદ મેળો ક્યાં ભરાયો હતો? હવે જે યજ્ઞ અને એના દાદા ગયા હતા એ મેળાનું નામ શું હતું? આનંદ મેળો। તો આનંદ મેળો વાત્રક નગરમાં ભરાયો હતો। તમે ખોવાઈ જાઓ તો શું કરો? તમે ખોવાઈ જાઓ તો તમે શું કરો? તો કે ખોવાઈ જાઓ તો હું પોલીસ અંકલ પાસે જઈ બધી વાત કરું, મેળામાં પોલીસ અંકલ હોય જ છે, તો આપણે ખોવાઈ જઈએ તો શું કરવાનું? પહેલાં તો પોલીસ અંકલને ગોતવાનું અને પછી એને બધી વાત કરવાની। તમે કોની પાસે મેળામાં કોની સાથે મેળામાં ગયા હતા? તો કે હું એકવાર દાદા સાથે મેળામાં ગયો હતો,
બરાબર આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછી છે શબ્દ ઉપરથી એક એક વાક્ય બનાવો. અહીં શબ્દ આપ્યા છે યજ્ઞ, ઋષિકુમાર, ધનુષ્ય, લડાઈ, ઋષિ. આ જે શબ્દો છે એના ઉપરથી આપણે એક વાક્ય બનાવવાનું છે. યજ્ઞ શબ્દનો છે યજ્ઞ, તો યજ્ઞ ઉપરથી આપણે એક વાક્ય બનાવી. યજ્ઞ મેળો જોવા ગયો હતો. ઋષિકુમાર, ઋષિકુમારે ઘોડાને બાંધ્યો. ધનુષ્ય, ધનુષ્ય પર તીર ચડાવી છોડાય છે. લડાઈ, કુશ ઘોડા પર બેસીને લડાઈ કરવા ગયો. ઋષિ, જંગલમાં એક ઋષિ રહેતા હતા. વાક્ય આપેલ છે, તમને જે વાક્ય ગમતું હોય તે ફરીથી લખો છો. અહીંયા આપણે બે બે વાક્ય આપ્યા છે, એમાંથી તમને જે વાક્ય ગમતું એ ફરીથી લખવાનું છે. મને પેંડા ભાવે છે, મને બરફી ભાવે છે, બરાબર. તો આમાંથી તમને પેંડા ભાવતો હોય તો પેંડાવાળું વાક્ય લખવાનું, બરફી ભાવતી હોય તો બરફીવાળું વાક્ય લખવાનું છે. એ રીતે આ બધા વાક્યો છે તમારે લખવાના છે. ત્યાર પછી છે પ્રશ્નોનો એક બે શબ્દોમાં જવાબ લખો. સીતાજીના પુત્રોના નામ લખો. સીતાજીના પુત્રનું નામ શું હતું? તો કે લવ ને કુશ, બરાબર. લવકુશે કયો ઘોડો પકડ્યો હતો? તો કે યજ્ઞનો. લવકુશના પિતા કોણ હતા? તો કે લવકુશના પિતા શ્રીરામ હતા. યજ્ઞના ઘોડાને કોણે પકડી લીધો? તો કે લવ. યજ્ઞના ઘોડાને ક્યાં બાંધ્યો? તો કે ગૌશાળાએ. બરાબર, આ છે પ્રશ્નના જવાબ તમારે એકથી બે શબ્દોમાં લખવાના છે. ત્યાર પછી છે ખરા ખોટા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.